उनाळा पहेला आज सौराष्ट्र माटे चिंताना वादळो मंडराया छे। आखा सौराष्ट्र ने पाणी पूरू पाडता डेम तळिया झाटक थया छे। सौराष्ट्र में आवेला कुल 141 डेम मांथी 9 डेम तळिया झाटक थया छे, तो 5 डेम में मात्र 1% पाणी होवानो खुलासो थयो छे। हजु तो उनाळो आव्यो नथी, त्यां शियाळामां ज 20 डेमो 90% खाली थई जता चिंता वधी छे। त्यारे सौराष्ट्रना लोकोए पाणी माटे नर्मदा आधारित रहेवू पड़शे। सरकार सौनी योजना मार्फते पाणी पूरू पाडशे ત્યારે સૌરાષ્ટ્રવાસીઓની તરસ છીપાશે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 42.25% પાણીનો જથ્થો બાકી રહ્યો છે। દેવભૂમિ દ્વારકાનો સાની ડેમ, જૂનાગઢનો પ્રેમપરા ડેમ, પોરબંદરનો અડવાણા ડેમ, પોરબંદરનો અમીપુર ડેમ, સુરેન્દ્રનગરનો સબુરી ડેમ, દેવભૂમિ દ્વારકાનો ગઢકી ડેમ, દેવભૂમિ દ્વારકાનો વર્તુ 1 ડેમ, દેવભૂમિ દ્વારકાનો સોનમતી ડેમ, જામનગરનો રૂપાવટી ડેમ, સુરેન્દ્રનગરનો મોરશલ ડેમ હાલ તળિયા ઝાટક છે। ત્યારે આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। તમામ ડેમો ખાલી છે। ખરેખર આ ભાજપના શાસકો મોટી મોટી વાતો કરેલી છે કે અમે નર્મદાથી ડેમ બધા ડેમ સૌરાષ્ટ્રના ભરી દેશું। કોઈ પણ આ પાસે આયોજન નથી। હજી ઉનાળાની પણ શરૂઆત છે, હજી ફેબ્રુઆરી મહિનો ચાલે છે, આની પાસે કોઈ આયોજન નથી। ખરેખર ડેમની કન્ઝપ્શન વધારવું જોઈએ, હાઇટ વધારવી જોઈએ, એમના જે ડેમ છે અત્યારના ખાલી થઈ ગયા છે, ખાસ કરીને એમાંથી ગાર કાઢવો જોઈએ તો કન્ઝપ્શન વધે, નવા ડેમ બનાવવા જોઈએ, કોઈ પણ જાતનું આયોજન નથી। અને રાજકોટ અને તમામ સૌરાષ્ટ્રમાં ભયંકર પાણીની પરિસ્થિતિ ગંભીરતા બની છે। રાજકોટના 18-18 રોડમાં પૂરા ફોર્સથી પાણી નથી આવતું। ખરેખર 20 મિનિટ કોર્પોરેશન કહે છે 20 મિનિટ પૂરા ફોર્સથી આવતું, પણ ક્યાંય પાણી આવતું નથી અને ખાલી માત્ર વાતો 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 સિવાય કોઈ કરતું નથી।